ભાજપ નેતા કુંવરજી બાવળિયા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. કેટલાક સમયથી વારંવાર મળવા માટેનો આગ્રહ રાખતા આજે સૌ સૌરાષ્ટ્રના અમારા સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો શુભેચ્છા મુલાકાતે અને મને શુભેચ્છા પાઠવવા માટે સૌ મિત્રો અહીંયા આવ્યા છે. આ સિવાય કોઈ વાત છે નહીં. આગામી દિવસોમાં સમાજને કયા રસ્તે સૌએ સાથે મળીને લઈ જવા એની થોડી વાતો થઈ છે. બીજી કોઈ ચૂંટણીલક્ષી કોઈ વાત થઈ નથી. સામાજિક સંગઠન સમાજને સ્પર્શતા કોઈ નાના મોટા પ્રશ્નો ઇસ્યુ એ બાબતે જ ફક્ત ને ફક્ત વાત થઈ છે. અને આજની આ મુલાકાત સૌરાષ્ટ્રના સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનોની શુભેચ્છા મુલાકાત અને મને શુભેચ્છા પાઠવવા માટે જ આવ્યા. વારંવાર ક્યાંક પ્રેસ મીડિયામાં બીજી વાતો આવ્યા કરે છે. કુંવરજીભાઈ આ અપેક્ષા પહેલી મેં કોઈ પ્રકારની અપેક્ષા છે જ નહીં. ભારતીય જનતા પક્ષમાં જ્યારથી હું જોડાયો છું ત્યારથી પાર્ટીનો જે કંઈ આદેશ હશે એ મને શિરોમાન્ય રહેશે. ક્યાંક નાની મોટી વાતો અને એવું પ્રેસ મીડિયામાં આવ્યા કરે છે એમાં પણ કોઈ પ્રકારનું તથ્ય નથી. આજે મેં જે મળ્યા તે ફક્ત મેં આપને કીધું તેમ ફક્ત સમાજના લોકો અને આગામી દિવસમાં સમાજના લોકોએ સૌએ સાથે મળીને શુભેચ્છા સાથે રણનીતિ નક્કી કરવા માટે અને સૌએ સાથે રહેવા માટે એટલી જ ફક્ત ચિંતા અને એટલી જ આજે ચિંતન થયું છે. બીજી કોઈ ચર્ચાઓ થઈ નથી. હા, સૌએ થોડી આજે વાત મૂકી હતી કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સમાજના સૌએ સાથે મળીને ચિંતન પણ કર્યું અને આગામી દિવસમાં લોકસભામાં સાથે રહીને કામ કરવું એ અંગે પણ આજે વિચાર મૂકાણો છે અને સૌએ સાથે મળીને એનો નિર્ણય પછીથી કરવાના છીએ. કુંવરજીભાઈ, ખાસ કરીને સમાજના આજના આ જે તમારું સંમેલન હતું, અભિવાદન સમારંભ હતો, એમાં સમગ્ર કોળી સમાજે સંપૂર્ણ સામાજિક અને રાજકીય જવાબદારી તમને સોંપી છે એવી કોઈ ચર્ચા થઈ છે? સ્વાભાવિક છે કે હું અખિલ ભારતીય કોળી સમાજના હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને સમાજના લોકોએ પણ અગાઉ મારા ઉપર પૂરો ભરોસો મૂક્યો છે અને જ્યારે ભારતીય જનતા પક્ષમાંથી સરકારે પણ આવડી મોટી જવાબદારી આપી હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોને પણ સમાજના લોકોને પણ નાની મોટી અપેક્ષાઓ હોય ત્યારે સૌએ સાથે મળીને આગામી દિવસોમાં જે કાંઈ કુંવરજીભાઈ અથવા એટલે કે હું જે કાંઈ સાથે મળીને બધા સાથે સમાજના લોકો સાથે મળીને જે નિર્ણય કરીએ એ પ્રમાણે આગળના દિવસોમાં આગળ વધશું. કુંવરજીભાઈ, ભાવનગરમાં જે રીતે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, બંધનું એલાન પણ આજે આપવામાં આવ્યું છે, કેટલી અંશે દુઃખદ ઘટના કહી શકાય, આપ શું માનો છો? નહીં, ભાવનગરની જે ઘટના બની છે એમાં ક્યાંક ને ક્યાંક અમુક લોકો તરફથી ઉશ્કેરાને આ મુદ્દો તો લગભગ 10-12 વર્ષ પહેલાંનો જે કાંઈ ઇસ્યુ છે એ જૂનો પ્રશ્ન છે પણ એને કોઈ ઉશ્કેરીને સીધા વહીવટીતંત્ર સામે પોલીસ સામે મૂકી દેવામાં આવ્યા જેને કારણે આ એક બનાવ બનવા પામ્યો છે. એ વાત અમે ત્યાં અમારા સ્થાનિક આગેવાનો પણ સમજાવી કે એમાં કંઈ ઉશ્કેરણી થવાથી ફાયદો નથી થવાનો, ઉલટાનું સમાજના લોકોને નુકસાન થાય. પણ એના માટે કોર્ટે પણ જામીન આપી દીધા છે. બંધનું એલાન ભૂતકાળમાં હતું, આજે કોઈ બંધનું એલાન છે નહીં અને અમે બધા જ અમારા ત્યાં સમાજના લોકોને પણ એ વાત સાચી વાતથી બરાબર સમજાવ્યા છે અને અમે ક્યારે આ ઉતાવળથી એવું પગલું ન લે અને જે કંઈ કાયદાકીય મર્યાદામાં જે કંઈ રજૂઆતો વગેરે થાય એવી વાત પણ અમે અમારા ત્યાં સ્થાનિક આગેવાનોને અને કાર્યકરોને ગામ લોકોને સમજાવ્યું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ સમાજને અને ક્યાંક ક્યાંક યોગ્ય સ્થાન મળે તેવી પણ ચર્ચા થઈ છે. રાજકીય રીતે જોવા જઈએ તો સ્થાનમાં તો એવું કહીશું કે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ સંગઠને અને દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના સંગઠને આવડી મોટી જવાબદારી સાથે જ્યારે મને એ જવાબદારી સોંપી છે તો સમાજના લોકોને સંતોષ છે કે અમારું કામ ત્યાંથી નાનું મોટું થશે અને અપેક્ષાઓ પણ છે અને સંતોષ પણ છે. એટલે લોકસભાની ચૂંટણી વખતે તો જે કાંઈ પક્ષ તરફથી સંગઠનની જવાબદારી કે કામની જવાબદારી સોંપવામાં આવશે એ નિષ્ઠા અને પ્રમાણિકતાથી સારા એ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નિભાવશું. ઓકે, થેન્ક યુ.
ગાંધીનગર થી કુંવરજી બાવળિયા પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમના નિવાસસ્થાને જે કોળી સમાજના આગેવાનો સાથે તેઓની બેઠક મળી હતી તે મુદ્દે તેઓએ સ્પષ્ટતા કરી છે. તેઓનું કહેવું છે કે સમાજના આગેવાનો મને મળવા આવ્યા હતા, સામાજિક અને રાજકીય મુદ્દે નિર્ણય લેવાનો તેમણે મને હક આપ્યો છે. બીજી જે અફવાઓ છે તે તથ્ય વગરની છે.